विद्यार्थी मित्रों, हवे आपणे बाकी छे त्यांथी 3-4 दिवस वच्चे थोड़ी गेप पड़ी गई आपणे, पण हवे आगळ के कलिलमय कणों एना वीजभार विषेनी आपणे वात करवी छे। तो कलिलमय कणोना जे वीजभार छे ए वीजभार बे प्रकारना होय। केटलाक कलिलमय कणों धनवीजभारित होय छे, तो केटलाक ऋणवीजभारित। धनवीजभारित कलिल कणों कया अने ऋण वीजभारित कलिल कणों कया? सामान्य रीते धनवीजभारित कलिल कण, तो आवा कलिल कणों जे कलिल सोल होय ने एमां बधाज कणों एक ज सरखो वीजभार धरावता होय। धन तो बधा धन ज होय, ऋण तो बधा ऋण ज होय। जेमां धनवीजभारित कलिल सोल एमां जळयुक्त धात्वीय ऑक्साइड जेम के Al2O3 इंटू XH2O એટલે કે સજળ એલ્યુમિના જળયુક્ત એલ્યુમિનિયમ ઓક્સાઇડ Cr2O3 XH2O અને Fe2O3 XH2O તો જળયુક્ત ધાત્વીય ઓક્સાઇડ થયા। એવી જ રીતે સામે ઋણવીજભારિત કલિલ, તો જેમાં બધા જ કલિલ કણો ઋણ હોય, ઋણવીજભારિત કલિલમાં ધાતુઓનો સમાવેશ થાય કે કોપર, સિલ્વર, ગોલ્ડ, વધુમાં પ્લેટિનમ પણ જૂની બુક પ્રમાણે આવી શકે છે। તો આવી રીતે ધાતુઓ કોપર, સિલ્વર અને ગોલ્ડ એ ઋણવીજભારિત થઈ। ત્યાર પછીનો ટોપિક કે બીજો પણ કે કેટલાક બેઝિક ડાય સ્ટફ એટલે રંગક। તો બેઝિક રંગક કયા આવે? તો બે યાદ રાખવાના કે એક છે મિથિલિન બ્લુ અને બીજું હિમોગ્લોબિન કે જે રુધિરમાં હોય। તો મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન બંને પણ ધનવીજભારિત, જ્યારે આમાં બેઝિક તો ઋણવીજભારમાં એસિડિક ડાય સ્ટફ એટલે રંગક। એસિડિક રંગકો કયા? તો આમાં ઇયોસિન આવે અને કોંગો રેડ આવે। તો ઇયોસિન અને કોંગો રેડ સોલ આ બંને એસિડિક રંગક જે ઋણવીજભારિત। ત્યાર પછી કેટલીક ધાતુના ઓક્સાઇડ સંયોજનો જેના ઉદાહરણમાં TiO2 ટિટેનિયમ ડાયોક્સાઇડ જેનું સાદું નામ રૂટાઇલ પણ થાય, આમાં ધાતુના ઓક્સાઇડ આવે તો આમાં ધાતુના સલ્ફાઇડ આવે। ધાતુના સલ્ફાઇડમાં As2, S3, Sb2, S3, CdS, કેડમિયમ સલ્ફાઇડ, તો આર્સેનિયસ સલ્ફાઇડ, Sb2S3, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ આ બધા સોલ એ ઋણવીજભારિત થયા। હવે MCQ માટે આ ખાસ યાદ રાખવું પડશે તમારે, એકાદ MCQ આમાંથી મળી રહે કે ધનવીજભારિત સોલ કયું, ઋણવીજભારિત સોલ કયું, એટલા ખાસ યાદ રાખજો। વધુમાં જૂની બુક પ્રમાણે કેટલીક ધાતુના હાઇડ્રોક્સાઇડ, તો AlOH3, FeOH3 અને ZR એટલે ઝર્કોનિયમ હાઇડ્રોક્સાઇડ, ZrOH3 આ જૂની બુકના ઉદાહરણ કે જે ધનવીજભારિત સોલ હતા, તો એની સામે અહીંયા ઋણવીજભારિતમાં આપણી બુકમાં છે જા કે સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, રબર, માટી એટલે ચિનાઈ માટી અને ચારકોલ, તો આ બધા ઋણવીજભારિત સોલ થઈ શકે। તો કલિલમય સોલ કાં તો ધન કાં તો ઋણ, કોઈ પણ કલિલમાં રહેલા બધા જ કલિલ કણો એક સરખો વીજભાર, કાં તો બધા ધન કાં તો બધા ઋણ। ખાસ યાદ રાખો કે ધનવીજભારિત કયા, ઋણવીજભારિત કયા, એટલે MCQ માટે પણ આ ખાસ જરૂરી છે। હવે
કોઈપણ કલીલ સોલ સ્થાયી ક્યારે હોય તો કલીલ સોલ સ્થાયી હોવા માટે જવાબદાર પરિબળ કયો તો કલીલ સોલ સ્થાયી રહેવા માટે જે કલીલ કણો છે એ કલીલ કણો જેમનો વીજભાર જે છે એ વીજભાર કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ તો વીજભાર એક સમાન અને સરખો હોવો જોઈએ તો જ કલીલ સોલ સ્થાયી રહી શકે કેમ તો કે જો વીજભાર સરખો હશે ને તો આવા કલીલ કણો વચ્ચે શું થાય અપાકર્ષણ લાગે અપાકર્ષણના લીધે એકબીજાની નજીક આવી શકતા નથી અને નજીક ના આવે એટલે એવા કલીલ કણો શું થાય દ્રાવણમાં અપાકર્ષણના લીધે એકબીજાથી દૂર તરતા રહેશે ભેગા થઈને એ સંમિલિત થઈને સમુચ્ચય પામી શકતા નથી અને જો કલીલ કણો વચ્ચે અપાકર્ષણ હોય તો જ કલીલ સોલ કેવું રહી શકે સ્થાયી એટલે કલીલ સોલ સ્થાયી હોવા માટે કોઈ પણ કલીલ કણો હોય એ બધા કલીલ કણોનો વીજભાર એ કલીલ કણો ઉપર સમાન અને સરખો વીજભાર હોવો જરૂરી છે જો વીજભાર સરખો તો એમની વચ્ચે અપાકર્ષણ અપાકર્ષણ તો નજીક આવતા રોકાય અને સંમિલિત થઈને સમુચ્ચય પામી શકે નહીં કણો તળિયે ઠરે નહીં કલીલ સોલ કેવું રહેશે સ્થાયી રહેશે તો એક પોઈન્ટ આપણો આ પતી ગયો તો જુઓ કલીલ મય કણ ઉપરનો વીજભાર હવે કલીલમય કણ એના ઉપરનો વીજભાર તો કલીલ કણો હંમેશા ધન કે ઋણ વીજભાર ધરાવે છે વધુમાં બધા જ કલીલમય કણો ઉપર એક સરખો જ વીજભાર હોય છે કાં તો બધા ધન કાં તો બધા ઋણ એટલે કાં તો ધન કાં તો ઋણ કેટલાક સામાન્ય સોલ અને તેમના ઉપરનો વીજભાર આપણને આપ્યો છે ઉદાહરણ યાદ રાખવાના કે જળયુક્ત ધાતુના ઓક્સાઇડ Al2O3XH2O Cr2O3XH2O Fe2O3XH2O તો સામે કેટલીક ધાતુઓ જે ઋણ વીજભારિત કોપર સિલ્વર અને ગોલ્ડ સોલ ત્યાર પછી ધનભારિતમાં બેઝિક રંગક એટલે ડાયસ્ટફ બેઝિક બે મિથિલિન બ્લુ હિમોગ્લોબિન તો આમાં એસિડિક ડાયસ્ટફ બે આવે ઇઓસિન અને કોંગોરેડ સોલ આમાં ઓક્સાઇડ તરીકે TiO2 ધનભારિત તો આમાં ધાતુના ઓક્સાઇડ તો આમાં ધાતુના સલ્ફાઇડ સલ્ફાઇડમાં As2S3 Sb2S3 અને CdS કેડમિયમ સલ્ફાઇડ વધુમાં અહીંયા AlOH3 FeOH3 ZrOH3 તો અહીંયા આગળ સ્ટાર્ચ ગુંદર જિલેટિન રબર માટી ચારકોલ વગેરે હવે કોઈ પણ કલીલ સોલ એની સ્થાયીતા માટે જવાબદાર પરિબળ કયું તો કલીલ કણો ઉપર હંમેશા સમાન અને સરખો વીજભાર હોવો જોઈએ કારણ કે સમાન વીજભારિત કણો હશે ને તો અપાકર્ષણ બળોના કારણે એકબીજાની નજીક આવતા રોકાશે નજીક નહીં આવે તેથી સંમિલિત અથવા સમુચ્ચિત થઈ શકતા નથી અને કલીલ સોલ કેવું રહેશે સ્થાયી હવે સવાલ એ થયો કે આ કલીલ કણો કાં તો ધન કાં તો ઋણ એના ઉપર આ વીજભાર ઉદ્ભવવાના કારણો કયા જે ઉદાહરણ દ્વારા સમજાવો હવે કોઈપણ સોલ એના કણો ઉપરનો વીજભાર એક અથવા વધુ કારણોના લીધે હોય છે હવે કલીલ સોલ કાં તો ધન કાં તો ઋણ એના ઉપરનો વીજભાર ઉદ્ભવવા માટે ત્રણ પરિબળો જવાબદાર છે એક તો જે ધાતુ છે એ ધાતુઓનું તમે વિદ્યુત વિભાજન કરો એટલે કે એનું વિદ્યુતીય વિસર્જન કરો જ્યારે ધાતુઓનું વિદ્યુતીય વિસર્જન કરીએ તો તે દરમિયાન જે કલીલ સોલ છે એ કલીલ સોલ વડે ઇલેક્ટ્રોન ગ્રહણ થાય જો ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલ કણો વડે ઇલેક્ટ્રોન ગ્રહણ થાય એ ધાતુઓ છે ઇલેક્ટ્રોન મેળવે તો પણ એ વીજભારિત બને બીજો પોઈન્ટ કે બીજું કારણ કે કોઈ પણ કલીલ સોલ હોય એ સોલ વડે જે દ્રાવણ તમે બનાવ્યું છે એ દ્રાવણમાંથી કોઈ પણ આયનોનું પોતાની સપાટી ઉપર
पसंदगी युक्त अधि शोषण थतु होय। तो सोल वड़े एटले कलिल कणों वड़े द्रावण माथी पसंदगी युक्त आयनों अधिशोषण थाय तो पण ए वीजभारित बने। अने त्रीजु परिबल के कलिल कणों नी सपाटी उपर विद्युतीय द्विस्तर एनी रचना थाय। विद्युतीय द्विस्तर एनी रचना थवी एटले सूत्रण थवुं आवुं पण कही शकाय। तो आ त्रण परिबळोना कारणे कलिल कणों वीजभारित बने छे। तो कलिल कणों वीजभारित थवा माटे धातुओना जे कलिल सोल होय एमनुं विद्युत विभाजन करिए त्यारे ते सोल वडे इलेक्ट्रॉननुं ग्रहण थाय। इलेक्ट्रॉन ग्रहण वडे ए वीजभारित बने। द्रावणमांथी आयनोनुं पसंदगीयुक्त अधिशोषण थाय सपाटी उपर तो पण वीजभारित बने। कोई पण आयनोने पोतानी सपाटी पर अधिशोषित करे एटले पण धन के ऋण बने। अने सपाटी उपर विद्युतीय द्विस्तरनी रचना बने। तो आ त्रण परिबळो जवाबदार। हवे आ त्रणे त्रणनी आपणे चर्चा करवी छे। आमां बे परिबळोनी आपणे वात करवी छे। तो हवे सौ प्रथम द्रावणमांथी आयनोनुं पसंदगी युक्त अधिशोषण। हवे पसंदगी युक्त अधिशोषण थाय तो पण कलिल सोल धन अथवा तो ऋण प्राप्त थई शके छे। हवे आ पसंदगी युक्त अधिशोषण हवे कलिल सोल जे छे ने ए कलिल कणो कां तो पोतानी सपाटी उपर धन अथवा तो ऋण जे आयनो छे ए धन के ऋण आयनोनु पोतानी सपाटी उपर अधिशोषण करे छे। अने पोतानी सपाटी पर अधिशोषण करीने एवु सोल धन के ऋण वीजभार ग्रहण करे छे। हवे आवु बने क्यारे? तो के ज्यारे परिक्षेपण माध्यम छे ए परिक्षेपण माध्यम मा बे के तेथी वधु आयनो हाजर होय। ज्यारे माध्यम मा बे के तेथी वधु आयनो हाजर होय तो पण जे कलाना कणो छे ए कलाना कणो ए माध्यम माथी कोई पण एक समान आयननું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરે છે। એટલે કે કલિલ કણો જેને જે માધ્યમમાં ઓગાળેલા છે એ માધ્યમમાંથી કોઈ પણ એક સમાન આયનનું અધિશોષણ કરે। ઉદાહરણ લઈએ તો વધુ ક્લિયર થશે। હવે ઉદાહરણ તરીકે આપણે AgNO3 છે। આ AgNO3નું મંદ દ્રાવણ છે। હવે AgNO3 એનું મંદ દ્રાવણ એ મંદ દ્રાવણ જેને વધુ પ્રમાણમાં KI ના મંદ દ્રાવણમાં ઉમેરો અથવા તો વધુ પ્રમાણમાં KI એ KI ને AgNO3ના મંદ દ્રાવણમાં તમે ઉમેરો એટલે થશે શું? તો એમાંથી Ag+1 I-1 AgI એનું અવક્ષેપણ થશે, સોલિડ સ્ટેટમાં મળશે AgI+KNO3 જે જલીય દ્રાવણ હશે। હવે AgNO3 એમાં વધુ પ્રમાણમાં તમે KI ઉમેરી દીધું છે અથવા તો આપણે AgNO3ને વધુ પ્રમાણમાં KI ની અંદર ઉમેરીએ એટલે AgI એના તમને અવક્ષેપ મળ્યા AgI એની સપાટી ઉપર આનું ઘન સ્વરૂપ એટલે એના શું મળ્યા? તમને અવક્ષેપ મળ્યા। પેલું તો દ્રાવણ રહેશે, હવે જે તમને AgIના અવક્ષેપ મળ્યા, હવે આમાં માધ્યમ કયું? તો આ શું કહેવાય? કલિલ કણો કહેવાય। અને વધુ જે હોય જેનું પ્રમાણ વધુ એ માધ્યમ કહેવાય। હવે AgIના અવક્ષેપ જે મળ્યા એ અવક્ષેપ પોતાની સપાટી ઉપર
આ માધ્યમમાંથી ઋણ આયન આઈ માઇનસ વન એનું અધિશોષણ કરે. તો એજીઆઈના અવક્ષેપ માધ્યમમાંથી ઋણ આયન આઈ માઇનસ વન એનું અધિશોષણ કરે. અવક્ષેપની સપાટી ઉપર ઋણ આયનનું અધિશોષણ થયું માટે આવું કલિલમય જે દ્રાવણ છે એને ઋણ ભારિત કલિલ સોલ તરીકે ઓળખી શકાય. હવે ત્યાર પછી આ જ વસ્તુ બીજી રીતે આના પ્રમાણ બદલી નાખીએ. આપણે AgNO3 છે એમાં વધુ પ્રમાણમાં KI નાખ્યું. હવે ઊંધું કરી નાખો કે આવી જ રીતે હવે આપણે KI છે એ KIને વધુ પ્રમાણમાં લીધેલ AgNO3માં ઉમેરો. હવે AgNO3નું પ્રમાણ વધુ, પ્રક્રિયા તો એ જ રીતે થવાની. Ag પ્લસ વન આઈ માઇનસ વન એટલે AgI, એનું ધનવીજ ભારિત સોલ એટલે કે AgIના તમને અવક્ષેપ મળે, KNO3 એનું જલીય દ્રાવણ મળે, તમને AgIના જે અવક્ષેપ મળ્યા. હવે સવાલ એ થાય કે આ અવક્ષેપ એની સપાટી ઉપર અધિશોષણ કોનું થઈ શકે? તો આ અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ કોનું થશે? હવે આપણે યાદ એવું રાખવાનું કે જે માધ્યમ છે ને એ માધ્યમ કે જેનું પ્રમાણ વધુ એને માધ્યમ કહેવાય, અને એ જ માધ્યમના ઋણ આયન કાં તો ધન આયન જ આ અવક્ષેપ એની સપાટી ઉપર અધિશોષિત થાય. એવું યાદ રાખશો કે જો માધ્યમ તરીકે KI હોય તો એમાં AgI ઉપર આઈ માઇનસ વનનું અધિશોષણ થાય, અને જો માધ્યમ તરીકે AgNO3 હોય તો AgNO3માંથી Ag પ્લસ વન એનું AgI એની સપાટી ઉપર અધિશોષણ થાય અને ધન વીજ ભારિત તમને કલિલ સોલ પ્રાપ્ત થઈ શકે છે. એક ઉદાહરણ તમારું આ થઈ ગયું. પણ આવું યાદ રાખશો, અંદર મેં આકૃતિ પણ દોરી છે પણ તમારે દોરવાની જરૂર નથી, તમારે આ ભાષાકીય જ લખવું છે. પણ યાદ રાખશો કે AgNO3 વત્તા KI છે, એમાં તમને જે કલિલ સોલ અવક્ષેપ કોના મળે? બંનેમાં AgIના જ અવક્ષેપ મળે. પણ યાદ મેઇન શું રાખવાનું છે કે AgI એમાં જો માધ્યમનું પ્રમાણ વધુ અને માધ્યમ તરીકે KI હોય, જે વધુ હોય એ માધ્યમ ને માધ્યમ તરીકે KI, તો આઈ માઇનસ વનનું અધિશોષણ ઋણવીજ ભારિત સોલ. પણ જો માધ્યમ તરીકે AgNO3 તો Ag પ્લસ વનનું અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ અને ધનભારિત કલિલ સોલ પ્રાપ્ત થઈ શકે છે. એક ઉદાહરણ તમારું આ પતી ગયું. હવે ત્યાર પછી બીજું ઉદાહરણ, તો પસંદગીયુક્ત અધિશોષણ એના બીજા ઉદાહરણની અંદર આપણે સૌ પ્રથમ ઉકળતું ગરમ પાણી લઈએ છીએ. હવે ઉકળતા ગરમ પાણીમાં તમે FeCl3 ઉમેરો, ફેરિક ક્લોરાઇડ. હવે એ FeCl3 ઉમેરવામાં આવે તો આનું Fe+3 છે એ Fe+3માંથી Fe2O3 પાણીના ઓક્સિજન સાથે જોડાય. Fe+3 એ O સાથે જોડાય Fe2O3 × xmol H2O, એટલે કે ફેરિક ઓક્સાઇડ એના સજળ તમને અવક્ષેપ મળ્યા. હવે એ સજળ અવક્ષેપ તો મળ્યા, પણ એ અવક્ષેપ મળ્યા જેમાં જળયુક્ત ફેરિક ઓક્સાઇડ છે જેની સપાટી ઉપર ફરીથી Fe+3 એનું અધિશોષણ થાય, અધિશોષણ થાય અને ધનભારિત તમને સોલ પ્રાપ્ત થઈ શકે છે. હવે ઉકળતા પાણીના બદલે આપણે NaOH લઈએ. ઉકળતા પાણીના બદલે NaOH, એમાં તમે એ જ રીતે FeCl3 ઉમેરો. હવે NaOHના જલીય દ્રાવણમાં FeCl3 નાખ્યું, સેમ આ જ રીતે FeO સાથે એટલે કે Fe2O3 × xH2O, તમને સજળ ફેરિક ઓક્સાઇડ જ મળે. એટલે કે FeCl3ને
पानी में नाखो के NaOH में नाखो तमने सजल फेरिक ऑक्साइड ज प्राप्त थाय पण उकळता पानी में नाखो तो एनी सपाटी उपर Fe+3 नु अधिशोषण थाय धनभारित सॉल अने जो NaOH में नाखो तो एनी सपाटी उपर OH- आयन नु अधिशोषण थाय अने एमाथी ऋणभारित तमने कलील सॉल प्राप्त थई शके छे। आ बीजू उदाहरण थयू के FeCl3 ने गरम पानी में नाखशो तो फेरिक ऑक्साइड जे सजल छे एना सपाटी उपर Fe+3 नु अधिशोषण पण NaOH ना जलीय द्रावण में नाखशो तो फेरिक ऑक्साइड एनी सपाटी उपर OH- नु अधिशोषण पेलो धनभारित सॉल आ ऋणभारित सॉल प्राप्त थई शके छे। तो आवी रीते पसंदगी युक्त आ अधि શોષણ તરીકે આપણે ઓળખી શકીએ। ત્યાં સુધીનો એક ટોપિક આપણો આ પતી ગયો। તો જોઈ લો કે કલીલ કણો જે છે એ કલીલ કણો ઉપર વીજભાર ઉદ્ભવવાનું કારણ શું। તો કલીલ કણોની સપાટી ઉપર વીજભાર ઉદ્ભવવાના 3 કારણો આપણે જોઈ લીધા। હવે આવે છે પસંદગીયુક્ત અધિશોષણ। પસંદગીયુક્ત અધિશોષણ જેમાં સોલના જે કણો છે એ કાં તો ધનમય અથવા ઋણમય આયનો હોય એનું પસંદગીના આધારે અધિશોષણ કરે, આથી તેઓ ધનભાર અથવા ઋણભાર પ્રાપ્ત કરે। એટલે કે પોતાની સપાટી ઉપર ધન કે ઋણ પોતાને પસંદ હોય એવા આયનોનું અધિશોષણ કરે। જો પરિક્ષેપણ માધ્યમ હોય, માધ્યમ કે જેમાં ધન બે કે તેથી વધુ આયનો હાજર હોય, બે આયનો તો હાજર હોય જેમ કે AgNO3 તો Ag+NO3-1, જો માધ્યમમાં બે કે તેથી વધુ આયનો હાજર હોય તો પણ કલાના કણો એમાંથી સમાન આયનોનું જે કલાના કણો છે એમાંથી સમાન આયનોનું શું કરે, અધિશોષણ કરે છે। જે ઉદાહરણ નીચે મુજબ આકૃતિ આ ના દોરો તો કોઈ જરૂર નથી પરીક્ષામાં, તમારે ખાલી ભાષાકીય જ લખવાનું છે, પણ અમે વધારાનું સમજવા માટે તમને આપેલું છે આકૃતિ સહિત। તો આના ઉપરથી મેઇન આટલી વસ્તુ ખાસ સમજો એટલે યાદ આવી જાય, આના ઉપરથી લખી શકો કે જ્યારે વધુ પ્રમાણમાં લીધેલ KI, જો KI છે એ વધુ પ્રમાણમાં લીધેલા KI, એ KIના અતિમંદ દ્રાવણમાં તમે AgNO3 એનું અતિમંદ દ્રાવણ ઉમેરો તો એમાંથી AgI એનું અવક્ષેપણ થાય। AgI સોલિડ, પેલું તો એક્વિયસ એટલે દ્રાવણ છે, એટલે કે વધુ પ્રમાણમાં KIની અંદર AgNO3 ઉમેર્યું, AgIના અવક્ષેપ તમને પ્રાપ્ત થાય છે। એ અવક્ષેપ શું કરશે તો કે માધ્યમમાંથી I-1 એનું સપાટી ઉપર અધિશોષણ કરે અને આથી કલીલમય દ્રાવણ ઋણભારિત બને, તેને AgI/I-1 વડે દર્શાવાય છે। એટલે કે આ ઓબ્લિક, પણ આને શું કહેવાય આમ તો, આને સ્લેશ તરીકે ઓળખી શકાય। તો આવી રીતે મેં કહ્યું હતું તેમ આગળ કે AgI ઉપર જો વધુ પ્રમાણમાં KI હોય તો KI વધુ હોય તો I-1નું અધિશોષણ થાય અને AgI/I-1 AgIની આજુબાજુ તમને ઋણભારિત સોલ પ્રાપ્ત થાય। એની એ વસ્તુ મેં આકૃતિ દ્વારા પણ તમને બતાવી કે તમે વધુ પ્રમાણમાં KI લીધું છે, એની અંદર AgNO3 ઉમેર્યું, એટલે સમજાયા પ્રમાણે AgI ઉપર I-1નું અધિશોષણ। આ ના દોરો તો કોઈ જરૂર નથી, આ વસ્તુ ફક્ત શું છે, જાણ માટે જ, મેં જાણ માટે જ આ લખ્યું છે। ત્યાર પછી એનાથી ઊંધો કે હવે KI+AgNO3 વધુ પ્રમાણમાં AgNO3+ એમાં KI ઉમેર્યું, અહીંયા તમને અવક્ષેપ તો AgIના જ મળ્યા પણ વધુ પ્રમાણમાં AgNO3 માધ્યમ AgNO3 હશે તો AgI ઉપર Ag+1નું અધિશોષણ થશે અને AgIની આજુબાજુ ધનભારિત સોલ એટલે કલીલ સોલ ધન પ્રાપ્ત થઈ શકે। એટલે કે એવી જ રીતે જ્યારે વધુ પ્રમાણમાં લીધેલ AgNO3 એના મંદ દ્રાવણમાં KI ઉમેરવામાં આવે, AgIના અવક્ષેપ મળે જે માધ્યમમાંથી
એ જી પ્લસ વનને સપાટી ઉપર અધિશોષિત કરે અને ધનભારિત કલિલ સોલમાં એ પરિણમે એ જી આઈ ઓબ્લિક એ જી પ્લસ વન. ત્યાર પછીનું બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં એ જ રીતે ગરમ ઉકળતું પાણી FeCl3 નાખ્યું તો Fe2O3 ઇન્ટુ XH2O, જેની સપાટી ઉપર ઉકળતું પાણી હશે તો Fe પ્લસ 3નું અધિશોષણ, Fe પ્લસ 3 એટલે ધનભારી સોલ મળે. પણ એ ઉકળતા પાણીના બદલે NaOH, એ NaOHમાં તમે FeCl3 નાખ્યું તો આમાં માધ્યમ તરીકે પાણી હતું, આમાં માધ્યમ તરીકે NaOH, તમે FeCl3 નાખ્યું તો એમાં Fe2O3 ઇન્ટુ XH2O બંનેમાં કોમન, પણ NaOHમાંથી OH માઇનસ એનું અધિશોષણ થયું, ઋણભારિત સોલ મળ્યો. જો FeCl3ને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ એનો ધનભારિત સોલ Fe2O3 XH2O ઓબ્લિક Fe પ્લસ 3 મળે. Fe પ્લસ 3 આયનોના અધિશોષણના કારણે આ શક્ય બન્યું. એવી જ રીતે FeCl3ને વધુ પ્રમાણમાં લીધેલ NaOHના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ઋણભારિત સોલ Fe2O3 XH2O ઇન્ટુ ઓબ્લિક OH માઇનસ મળે, જે OH માઇનસ આયનના અધિશોષણના કારણે શક્ય બને. તો આવી રીતે અહીંયા સુધી પસંદગીયુક્ત તમારું અધિશોષણ છે એ પૂર્ણ થયું.